હવે આગળ વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ નામાંકન પત્ર ભરતા પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા. અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ નામાંકન પત્ર ભરવા પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બરતગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો. તે બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો. નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અને ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, નારણ કાછડિયા, હકુબા જાડેજા, મહેશ કસવારા, બાવકુ ઉગાડ, કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જનક તરાવિયા, જેવી કાકડિયા, ડૉક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ સાથે હજારો સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિત સરોવર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા. બાદ અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું, જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ફોર્મ ભર્યું હતું ને જીતનો વિશ્વાસ ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો. અશોક મણવાર, ZSTV, અમરેલી.